ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सर्ववेदान्तसिद्धान्त गोचरम् तमगोचरम् गोविन्दम् परमानन्दम् सद्गुरुम् प्रणतोऽस्म्यहम्। अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः उपायादेशकालाद्याः सत्यस्मिन् सहकारिणः अतो विचारः कर्तव्यः जिज्ञासोरात्मवस्तुनः समासाद्यदया सिन्धुम् गुरुम् ब्रह्मविदुत्तमम् मेधावी पुरुषो विद्वान् उहापो अविचक्षणः अधिकार्यात्मविद्यायाम् उक्तलक्षणलक्षितः विवेकिनो विरक्तस्य क्षमादिगुणशालिनः मुमुक्षोरेव हि ब्रह्म जिज्ञासा योग्यता मता विवेकिनो विरक्तस्य क्षमादिगुणशालिनः जिन्हें विवेक से विरक्त से वैराग्य से समाधि गुणशाली न है समाधि वगैरह सद्गुण से मुमुक्ष हो मुमुक्षा अर्थात मोक्ष की तीव्र इच्छा से ब्रह्म जिज्ञासा योग्यता मदा एक व्यक्ति ब्रह्म जिज्ञासा माटे योग्य से એટલે બ્રહ્મ સૂત્રમાં પહેલું સૂત્ર છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અમારે બ્રહ્મ જિજ્ઞાસા શબ્દનો પ્રયોગ કરવામાં આવે અથવા અથવા બ્રહ્મ જિજ્ઞાસા
અથ ત્યાર પછી એટલે જ્યાં સૂત્રમાં કહેવામાં આવ્યું ત્યાર પછી એટલે કે કંઈક થયું છે એના જીવનમાં જેને કારણે બ્રહ્મ જિજ્ઞાસા અર્થાત બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મી છે. કંઈક થયું છે એના જીવનમાં જેને કારણે બ્રહ્મને પરમાત્માને સત્યને જાણવાની ઈચ્છા જન્મી છે. ઈચ્છા એની જાતે જન્મ કહેવાય છે. ઈચ્છા જન્માવામાં આપણી સ્વતંત્રતા નથી. અર્થાત હવે પછી આપણા મનમાં કેવી ઈચ્છા જન્મશે કે આપણે નક્કી નથી કરી શકતા. આપણા મનની સ્થિતિના આધારે ઈચ્છા જન્મતી હોય છે. તો બ્રહ્મને કે પરમાત્માને જાણ ઈચ્છા એ જાતે જન્મે તો બરોબર છે, નહીં તો આપણે એમને કે ઈચ્છા તો જન્મ કઈ ઈચ્છા કરીએ છીએ. ઈચ્છા જન્મતી હોય છે. ઈચ્છા ક્યારે જન્મે? એ પ્રકારની માનસિક સ્થિતિ ઉત્પન્ન થઈ હોય તો ઈચ્છા જન્મે. અથવા એવું કઈ કહ્યું છે આ સાધકે જેના પરિણામે એનામાં બ્રહ્મને પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મી છે. અથવા શું કરું તો આટલો વિવેક નો વિરક્ત સમાધિ ગુણશાળી ના મુક્ષો. એને પોતાના વિવેક વૈરાગ્ય સમાધિ શક્ત સંપત્તિ મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વ એટલે જિજ્ઞાસા. તો જયારે આપણે એવું જીવન જીવીએ કે જેમનો વિવેક હોય સમજાવશે વિવેક કોને કહેવાય, જેને કારણે વૈરાગ્ય જન્મે. ઈશ્વર વાત કરી કે આપણે આપણું વાહન ચલાવતા હોય ત્યારે પણ આપણું ગંતવ્ય સ્થાન શું છે, ધ્યેય શું છે, અને એ ધ્યેયને પ્રાપ્ત કરવાનો માર્ગ કયો છે એની સમજ વિવેક. એ સમજ જયારે મનમાં હોય અને પછી આપણે ચોકમાં આવીએ ચાર રસ્તા જતા હોય તો પછી ચારમાં કે ત્રણમાં જે રસ્તો આપણને ગંતવ્ય સ્થાન પર લઈ જતો હોય એ આપણે પસંદ કરીએ. અને બીજા રસ્તા પર તો વૈરાગ્ય કે એ મારું ધ્યેય સિદ્ધ કરાય નથી, મારે નહીં જોતા. એટલે વિવેક હોય ક્યાં પહોંચવાનું છે અને કયા રસ્તે પહોંચવાનું છે એની સમજ હોય તો એ સિવાયની બાકીની વસ્તુ માટે વૈરાગ્ય. બાકીના બધા ધ્યેય માટે વૈરાગ્ય, બાકીના માર્ગ માટે પણ વૈરાગ્ય. તો હવે જીવનની અંદર પણ આપણે ચર્ચા કરશું વિવેક હોય એ શું જીવનમાં સિદ્ધ કરવાનું છે અને એ જીવનમાં જે ધ્યેય છે એને પ્રાપ્ત કરવાનો શું માર્ગ છે. હવે સ્પષ્ટતા હોય તો એના પ્રત્યે રાગ જન્મે, એના પ્રત્યે આપણો આસક્તિ જન્મે, બાકીની વસ્તુ પ્રત્યે વૈરાગ્ય જન્મે. તો આપણું વિવેક પૂર્વકનું જીવન છોડતા જઈએ. આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ માટેની સમાનતા હોય તેથી એ સિવાયની બાકીની વસ્તુ છોડતા જઈએ છોડતા જઈએ છોડતા જઈએ તો જ આપણે પેલા ધ્યેય પર પહોંચી શકીએ. નહીં તર આ બાજુ પણ ગયા, પેલી બાજુ ગયા, આપણે જોઈ લઈએ, એવું કરતા જઈએ તો ક્યારે ધ્યેય પહોંચે નહીં. આમ જીવન વિવેક હોય વૈરાગ્ય હોય નકામી વસ્તુ છૂટી ગઈ હોય એ બધી નકામી વસ્તુઓને પકડી રાખવાને કારણે ચિંતા જન્મે છે. જે ચિંતાઓ છે એ બધા સ્ટ્રેસ છે, તણાવ છે, દવા આ બધી વસ્તુ છે ને કારણે છે.
કામ વગરની વસ્તુઓને પકડી રાખવાને કારણે છે. કામ વગર નહીં પણ કામની માનવામાં આવે એને પકડી રાખવામાં આવે છે. છૂટે એટલે આપો આવી ચિંતાઓ છૂટી જાય, મને શાંત થઈ જાય. મને શાંત થાય એટલે પછી આપણી ઇન્દ્રિયો પણ શાંત થઈ જાય. આ પ્રકારે સમાધાન વગેરે સંપત્તિ આંતરિક સદગુણ આવે, આવું બધું આવે ત્યારે આપોઆપ ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મ્યા જ કરતી હોય. આ પ્રકારની ક્ષમા દમા ઉપરમાં આ પ્રકારની સંપત્તિ આવે એટલે મનમાં જ્ઞાન ઈચ્છા જન્મે. રજોગુણની પ્રધાનતા હોય તો ભોગની ઈચ્છા જન્મે, તમોગુણની પ્રધાનતા હોય તો ઊંઘી જવાની, સુઈ જવાની, કશું નહીં કરવાની, નિષ્ક્રિયતાની કે બીજી તોડફોડ કરવાની ઈચ્છા જન્મે. રજોગુણની પ્રધાનતા હોય તો ભોગવવાની ઈચ્છા જન્મે, આ જોઈએ પેલું જોઈએ, આ લેવું પેલું લેવું, આ મેળવું પેલું મેળવું. મનમાં સત્વગુણની પ્રધાનતા હોય તો જ્ઞાન ઈચ્છા જન્મે. તો આ જ્ઞાન ઈચ્છા જન્માવે આપણા મનમાં, એ આપણો પુરુષાર્થ છે. એને જ વિવેકમય જીવન કહેવાય. જેને પરિણામે આપણું મન સાત્વિક બને, આપણું મનમાં આવી જ્ઞાનની ઈચ્છા જાય. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ સાધકના મનમાં બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મી છે. એનો અર્થ એ થયો કે એને વિવેકપૂર્વક એ જીવે હશે જીવન, જેની જરૂર નથી એ દિવસે છૂટી ગઈ હશે. એના મનમાં કોઈ પ્રકારની ચિંતાનો બોજ વગેરે છે નહીં, મન શાંત છે, મન સાત્વિક છે. તેથી જ્ઞાનની ઈચ્છા જન્મે. જ્ઞાનની ઈચ્છા જન્મે ત્યાર પછી ઈચ્છા પૂરી થઈ જાય એવી જગ્યાએ જવાનું હોય. જેવી ઈચ્છા જન્મે એ પ્રકાર, તરસ લાગે તો પરબમાં જઈએ, ભૂખ લાગે તો રેસ્ટોરન્ટમાં જઈએ. કેવી રીતે જેવી ઈચ્છા જન્મે તું સાધન આપણે અપનાવીએ. મૂળ મજા ના આવતી તો સિનેમા જોવા જઈએ. તો જ્ઞાનની ઈચ્છા જન્મે તો પછી એ ઈચ્છાને પૂરી પૂરી જાય એવી જગ્યાએ નહીં તો ગુરુ પાસે જઈએ. અને ત્યાં ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનું શ્રવણ એને કે વિચાર કરીએ, આત્મતત્વ વિચાર કરીએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ પ્રકારે મનમાં પરિપક્વતા આવી પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મે, તો હવે એ વ્યક્તિ તૈયાર છે. શરમ તૈયાર છે આ બ્રહ્મ વિચાર માટે, એટલે કે શાસ્ત્રના શ્રવણ મનન વગેરે માટે તૈયાર છે. એટલે ગુરુ પાસે આવ્યો, પછી ગુરુ ઉપદેશ આપે. જન્મ વગેરે, બ્રહ્મ શું છે, શું લક્ષણ છે વગેરે વગેરે. તો એ સૂત્ર અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો. એટલે બ્રહ્મ જિજ્ઞાસા શબ્દનો પ્રયોગ કરે, બ્રહ્મ વિચાર. ભલે બ્રહ્મ જિજ્ઞાસા હોય પણ લક્ષણ વૃત્તિથી બ્રહ્મ વિચાર, બ્રહ્મ પર આત્મતત્વ વિચાર કરવો જોઈએ. એને વિચાર પણ બધા શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, મનન કરીએ. શ્રવણ મને નિધ્યાસન કો વિધાન વિચાર કહેતા હૈ. અને હંમેશા ગુરુના માર્ગદર્શન હેઠળ થાય. એટલે બ્રહ્મ જિજ્ઞાસા યોગ્ય, બ્રહ્મ જિજ્ઞાસા યોગ્ય ને બ્રહ્મ વિચાર યોગ્ય. તો જેનામાં આ પ્રકારે મુમુક્ષુત્વ ઈચ્છા જન્મી છે એ બ્રહ્મ વિચારની યોગ્યતા ધરાવે છે. એટલે એ જ વસ્તુ કહેવામાં આવી સાધના નિત્ય સત્વાય કથિતાની મનીષી.
પછી 18મા શ્લોકમાં લખ્યા છે. સાધનાન્યત્ર ચત્વારે કથિતાનિ મનીષિવે યેષુ સત્સ્વેવ સન્નિષ્ઠા યજભાવેન સિદ્ધ્યતે. જેમ 16મો શ્લોક આપણે કહ્યું કે છંદ કે ઉપનિષદનું વાક્ય છે એના પર આધારિત છે. કેવી એતામ દિશમ વ્રજયતી, એટલે કે મારે ગંધા દેશમાં પાછા રહેવું છે, ઘેરનો રસ્તો બતાવો. એતામ દિશમ વ્રજ, આ દિશામાં જાય બતા. ગ્રામા ગ્રામ પૃચ્છન્ન, અહીંથી ગાંધા તો બહુ દૂર છે, એટલે એમ બધી દિશા બતાવો ને. એને ગ્રામા ગામે ગામ પુસ્તક પુસ્તક જાય, આ ગામ જા, એટલું કે ત્યારે પેલું પેલા ગામે જાય. પેલા ગામા ગ્રામ છે તો ગામથી એક ગામથી બે ગામે પુસ્તક પુસ્તક. પંડિત મેધાવી, એ પંડિત છે મેધાવી સારા એ વાત કરે ને આપણે, કે કોઈક આપણને માર્ગદર્શન આવે તો પણ એ માર્ગદર્શન સમજવું અને એ પ્રકારે આચરણ કરવા જેટલી તો ક્ષમતા આપવામાં આવી જોઈએ. પશ્ચિમ દિશા, પશ્ચિમ દિશા શું વસ્તુ છે ખબર જ ના હોય. ત્યાં હું અમેરિકામાં હું કેવાય, પૂર્વમાં પશ્ચિમમાં તો આપણે જમણું દાબુ શું એ તકલીફ થતા હોય. પેલા દાખલા જાય જમણા તો દાબવા જાય, ઘણી જમણા રહો તકલીફ હોય. ડ્રાઈવર ને કહીએ જમણી બાજુ ડ્રાઈવર, એટલે એને કહે ડ્રાઈવર બાજુ જા, પેસેન્જર બાજુ એવું કહેવામાં આવે. ઘણી વાર આવું મૂળ બુદ્ધિ જરૂરિયાત એનું જ્ઞાન પણ નથી આવતું. તો કશું જ ના હોય તો કઈ કહી ના શકીએ આપણે, કોઈને કશું કહી શકીએ, પહોંચાડી શકીએ, સમજાવી શકીએ, એ મને કઈ કે તો યોગ્યતા આવી જોઈએ. એટલી યોગ્યતા જોઈએ. એટલે ગુરુજી ઉપદેશ કરે તો પણ ઉપદેશ સમજવાની, એ પ્રકારે જીવનમાં આચરણ કરવાની, એ પ્રકારની યોગ્યતા તો પ્રાપ્ત કરી હોવી જોઈએ. એટલે પેલા ગાંધા દેશમાં એને ઘેર પાછા જવું છે, આ દિશામાં જે આચાર એના ગામ, પેલું ગામ આવશે એ પૂછે, પછી બીજું ગામ જે છે પેલું ગામ ક્યાં આવ્યું, પેલું ગામ ક્યાં કરતા કરતા પહોંચે, પછી બીજું ગામ ક્યાં આવ્યું, કઈ પૂર્વ દિશામાં જ્યાં, પશ્ચિમમાં જ્યાં, આમ જ્યાં, સીધો જ્યાં, નાકી દાણીએ જાઓ, કેમ કે એ પણ જવું તો પડે ને, નાક એટલે નાકી દાણીએ મૂળભૂત વસ્તુ જાણે છે. હજી પેલો પ્રશ્ન થયેલો જ છે, ગીતામાં કહ્યું કે નાસાગ્ર નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ, એટલે પેલો પૂછ આને અગ્રભાગ કહેવાય કે આને અગ્રભાગ કઈ જાય કરવાનું, આપણે પૂછવા લીધે ઘણા એવો પ્રશ્ન પૂછે. એટલે ભાષાનું જ્ઞાન થવું જોઈએ, વ્યાકરણ એટલે એવું જ્ઞાન તો હોવું જ જોઈએ. એટલે જ કહ્યું મેધાવી પુરુષો વિદ્વાન, ઉહા અપોહ ઉહ અને અપોહ એ વગેરે ચર્ચા કરી. તેવી રીતે આમાં અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એવું બ્રહ્મ સૂત્ર છે અને એનું અહીંયા અનુવાદ કરવામાં સત્તર ના શ્લોકમાં. તો અથ એટલે આ પ્રકારની એને યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી એ બ્રહ્મ વિચાર માટે તૈયાર થાય છે. એની યોગ્યતા છે એની શું તૈયારી કરી, કયા સાધનમાં છે, તો 18મા શ્લોકમાં એ ગણાવે છે. સાધનાન્યત્ર ચત્વારે કથિતાનિ મનીષિવે
येषु सत्स्वेव सन्निष्ठा यदभावेन सिद्ध्यते। કેટલા સાધના છે અત્ર ચત્વારી સાધનાને મનીષભી કથિતાને અત્ર એટલા બ્રહ્મ જિજ્ઞાસાની વાત થઈ। બ્રહ્મ જિજ્ઞાસો બ્રહ્મ વિચાર, બ્રહ્મ વિચારની યોગ્યતા, ટૂંકમાં ગુરુજીના ચરણે બેસે શાસ્ત્રનું શ્રવણ કરવાની, એમને જે સમજ્યા એના પર મનન કરવાની, એને આત્મસાત કરવાની, આટલું કામ તો ઉદ્ધરે આત્મા આત્માનમ કેમ કે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, એ તો એને જ કહેવાનો છે। અંગ્રેજીમાં કે ભાઈ ઘોડાને તમે પાણી સ્વરૂપ લઈ જાઓ, પીવું તો એને પડે ને, કઈક તો ઘોડો તરસ્યો થયો હોય તો એને પાણી તળાવ સુધી લઈ જાઓ, એ પીએ એને પીવું તો પડે ને। શીર કશું જ કરે નહી, થાળી ખવડાવે, તમે કઈક તો કરો, ચાવું તો હું છું ને, તું મારા મોમાં ચાવું તો હું છું ને, કઈક તો કરવું પણ ને, આપણા મોમાં કોઈ કોળીઓ મૂકે તોય સવારે ચાવવો પડે, ઉતારવો પડે, કઈક તો કરવું પડે ને। એમ ઉદ્ધરિત આત્માના આત્માના પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, અર્થાત પોતે પોતાનો ઉદ્ધાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કર્યા પછી જ ગુરુજી આપણને જે સૂચના આપે, માર્ગ ઉપદેશ કરે, માર્ગદર્શન આપે, એ પ્રમાણે આપણો ઉદ્ધાર કરો, આપણામાં પરિવર્તન આણવો, એ પ્રકારની ક્ષમતા પ્રાપ્ત કરી હોય તો જ પછી એમણે જે ઉપદેશ કર્યો એ ઉપદેશ ઉપયોગી થાય। એટલે આ સાધન, એટલે આ પ્રકારના સાધન, આ પ્રકારની આંતરિક યોગ્યતા કહેવાય હોય તો પછી ગુરુજી ઉપદેશ કરે એ ઉપદેશ પ્રમાણે આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ। આત્મા તો વિશે ઉદ્ધરિત આત્મા આત્મા મગ્નમ સંસાર વાયુ સંસાર સમુદ્રમાં વિચારો આત્મા ઉડવી રહ્યો છે। આપણે એમ કે ગુરુજી પાસે એ ઉદ્ધાર ના, ગુરુજી કે તું ઉદ્ધાર કરે, હું તને કહું એ પ્રમાણ કર, તરવાનું શીખવાડે, તરવું તો પડે ને મારે, અને એ તો પાણીમાં અંદર કૂદકો મારે તો જ તરે ને, કે આપણે ગુરુજી આપણે બતાવે કે એમ તરવું તરવું તો આપણે જ પડે ને, ના તરવું ધક્કો મારે છે, આપણા સ્વામીજી કે છે ધક્કો મારે, કેટલો આમ ઉભો ના, હું તો પાણી ના જોયો ભાઈ, તરતા આવે તો જ અંદર છો, અંદર જવાનું તરતા ના આવે, તરતા આવે તો અંદર ના, તરતા આવે તો અંદર છો, અંદર ગયા તો તરતા કેવી રીતે આવે, એવું એ વિષય એવું છે તો ધક્કો જ મારે પડ્યો, જેમ તેમ કરે એમ કરીને એનામાં કોઈક રીતે તરવાની શક્તિ એને ઉત્પન્ન કરાવી જ પડે, એને પોતે જ કરવો પડે, એટલું તો કરવું પડે। આમ સ્વપ્રયત્ન રહેલો છે, એ સ્વપ્રયત્નની તૈયારી યોગ્યતા અને એ પ્રમાણે કહી આટલું તો હોવું જોઈએ, એને કહે છે કે યોગ્યતા અધિકારિત્વ યોગ્યતા। યોગ્યતા ક્યારે? આ પ્રકારના સાધનો છે, આ પ્રકારની સંપત્તિ જેને કહેવાય, આંતરિક સંપત્તિ, દૈવી સંપત્તિ આપણામાં છે, આ બધી રસ્તો જે બધા સાધન કહેવાય, વિવેક સાધના નિત્ય સત્વાય મનીષી શાસ્ત્રમાં, મનીષી કોને કહેવાય? બુદ્ધિમાન મનુષ્યો જેમણે શાસ્ત્રનું અધ્યયન, તો કે શાસ્ત્રનું તાત્પર્ય જાણનાર છે। એટલે આમાં આ ચાર સાધનો છે, આપણા શાસ્ત્રમાં કયા છે? કે વિવેક વૈરાગ્ય ને, વિવેક વૈરાગ્ય સમાધિ સર્ક સંપત્તિ, હું જે આગલા શ્લોકમાં કહ્યું એ તમે ક્યાંથી લાવ્યા? આપણે આખું વાંચીને શાસ્ત્ર આપણને મળે ને ચાર વસ્તુ, આપણે બધા ઉપનિષદ અભ્યાસ કરીએ કે બધા શાસ્ત્ર અભ્યાસ કરીએ ઉપનિષદ, તો આ વિવેક વૈરાગ્ય સમાધિ સર્ક સંપત્તિ બધું કે એક જગ્યાએ પ્રાપ્ત ના થાય,
કોઈ જગ્યાએ વિવેક ની વાત કરવામાં આવી હોય, ક્યાંક વૈરાગ ની વાત કરવામાં આવી હોય, ક્યાંક આની વાત કરવામાં આવી હોય, ક્યાંક ક્યાં વાત કરવામાં આવી હોય, સમજ પડે ને? આપણે તો તૈયાર માલ મળે છે, આપણે ખબર ના પડે કે હવે ચાર વિવેક સાધન ચતુષ્ટય સંપત્તિ, આ ચાર સાધન રૂપી સંપત્તિ પ્રાપ્ત કરવાની કે છે વિવેક કહે ને, વિવેક નો વિવેક વૈરાગ્ય સમાધિ સર્ક સંપત્તિ મુમુક્ષુત્વ શોધવું પડે બધે. આ શાસ્ત્ર એટલું વિશાળ છે, એનો ક્યાંકથી શોધીને પછી નક્કી કરવું પડે. મનીષી એ તો અત્યંત બુદ્ધિમાન મહાપુરુષ હોય, જેમને શાસ્ત્રનું જેમાં શાસ્ત્રમાં પારંગત હોય, સૂક્ષ્મ અભ્યાસ કર્યો હોય, એવા તારણ પણ આવ્યા કે શાસ્ત્રમાં આ પ્રકારની યોગ્યતાની વાત કરી છે. હવે કેવું પૈસા મારે કઈ કશું મળે, તમને કઈ મળે ઈશાવાસ્ય યોગ, એમાં કશું મળે નહીં, તમે કોઈ સાધનની વાત જ નથી ક્યાં ક્યાં માંડવ્ય ઉપનિષદમાં કેનો છેલ્લે લખ્યું, પણ ટૂંકમાં કઠોર ઉપનિષદમાં પણ આવે પછી અભ્યાસ કરીને થોડાક વૈરાગીની વાત કરી, એટલે આખી નચિકેતાની કથા પરથી આપણે કહીએ કે આ ઉપનિષદમાં વૈરાગ્યને મહત્વ આપવામાં આવે, વિવેકને મહત્વ આપવામાં આવે. એટલે આ પ્રકારનું તારણ કે નિષ્કર્ષ કાઢવા માટે એવા અત્યંત બુદ્ધિશાળી કુશાગ્ર વ્યક્તિઓ હોય, જે શાસ્ત્રમાં પાય બધા એ લોકો નક્કી કરે. એટલે મનીષી તું ક્યાંથી લાવે આ વસ્તુ, તો કયા ઉપનિષદમાં, આ ચાર સાધનો કયા ઉપનિષદમાં છે, કેવું મુશ્કેલ છે. એક સાધન અહીંયા હોય, ત્યાં હોય, પેલું ત્યાં હોય, એમાંથી આ પ્રકારનું સંકલન કરે ને એ આ નિર્ણય કે મનીષ અર્થાત આવા વિદ્વાન મહાપુરુષે કહ્યું છે કે ચાર સાધન છે. એ સુસત જે હોય ત્યારે સન્નિષ્ઠા તત્વમાં નિષ્ઠા તો પ્રાપ્ત થાય, જ્ઞાન નિષ્ઠા તો પ્રાપ્ત થાય જો આ ચાર સાધન હોય. એ અભાવે ને સિદ્ધિ જે ન હોય તો નિષ્ઠા પ્રાપ્ત ના થાય. વેદાંત માને અન્વય અને વ્યતિરેક કહે, અન્વય વ્યતિરેક. એક વસ્તુ હોય ત્યારે બીજી વસ્તુ હોય નામ અન્વય, એક ના હોય તો બીજું ના નામ વ્યતિરેક. સૂર્ય પ્રકાશ તો હોય ત્યારે દિવસ હોય, સૂર્ય ના હોય તો દિવસ ના હોય, ખરું ને? દિવસ ક્યારે હોય? સૂર્ય હોય ત્યારે. એટલે અન્વય થયો, સૂર્ય છે તો દિવસ છે, સૂર્ય નથી તો દિવસ નથી. એ પછી આપણે નક્કી કરીએ કે સૂર્ય દિવસ નું કારણ છે. સૂર્ય છે તો દિવસ છે, સૂર્ય નથી દિવસ નથી, પણ દિવસ કોને કારણે છે? સૂર્યના કારણે. માટી છે તો ઘડો છે, માટી નથી તો ઘડો નથી, તો માટી ઘડાનું કારણ છે. તેમ શિવમાં જોઈએ કોઈકને બધે ખબર પડે, હા આ છે ને, પેલું કોઈક આવ્યું હોવું જોઈએ. ટૂંકમાં એક અમે જાણે છે કે આ વ્યક્તિ હોય તો આવે, અને તેથી એકને જોયું એટલે આપણે અનુમાન કે બીજું હોવું જોઈએ. પેલું ના દેખાય કે આ નહીં છો, કારણ કે અંધાઈ વ્યક્તિ રહે. તેવી રીતે આ સાધનો એટલે આ વિવેક વૈરાગ્ય વગેરે પૂર્વ તૈયારી આપવામાં હોય તો જ્ઞાન જન્મે અને જ્ઞાનમાં નિષ્ઠા જન્મે, અને ના હોય તો જ્ઞાન ના જન્મે અને કદાચ જન્મે તો નિષ્ઠા ના જન્મે. એમ કહીને આ ચાર સાધન અનિવાર્યતા, ટૂંકમાં જિજ્ઞાસુઓએ કે સાધકોએ આ ચાર સાધનો પ્રયત્નપૂર્વક કેળવવા જોઈએ. ભગવદ ગીતામાં ભગવાન 13મા અધ્યાયમાં બે જ્ઞાનના સાધનની વાત કરે છે, અમાનિત્વ અલંભિત્વ અહિંસા શાંતિ. એત જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. અમાનિત્વ અલંભિત્વ અહિંસા ક્ષમા અને જ્ઞાન કહેવાય, અને એથી વિરુદ્ધ છે એને જ્ઞાન કહેવાય.
એમ કે ભગવાન કહે છે કે આ સાધનો છે તો જ્ઞાન જન્મ છે, એ નહીં હોય તો જ્ઞાન નહીં જન્મે. કદાચ જન્મે તો પણ શંકરાચાર્ય મહારાજ કહે આ સાધનો હોય તો જ્ઞાન જન્મે અને જ્ઞાનમાં નિષ્ઠા જન્મે, નહીં હોય તો નહીં જન્મે. અર્થાત આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ સાધનો કેળવવા પ્રમાણિક, એટલે કે નમ્રતા કેળવવી પડે, અદંભિત્વ દંભ છોડવો પડે, અહિંસા હિંસા કેળવવી પડે, હિંસાનો ત્યાગ કરવો પડે, શાંતિ ક્ષમા વગેરે આ જે સદગુણો કયા એ આપણે કેળવવા પડે, તો જ આપણામાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા આવે. તેવી રીતે અહીંયા આ પ્રકારે એ બધામાંથી શોધ કરીને ગીતામાંથી આમાંથી બધા એમાંથી આ નિષ્કર્ષ પણ આવ્યા કે આ ચાર સાધનો હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન નિષ્ઠા જન્મે, એ ન હોય તો જ્ઞાન ન જન્મે કે નિષ્ઠા ન જન્મે. કયા ચાર સાધનો છે એને પેલા ગણાવ્યા છે તો 19માં અને 20માં શ્લોકમાં કહે છે આદૌ નિત્ય નિત્ય વસ્તુ વિવેક પરિગણ્યતે યામુત્ર ફલભોગ રાગસ્તદનંતરમ શમાદિ સર્ગ સંપત્તે મુમુક્ષુત્વમિતિ સ્ફુટમ. ચાર સાધનો તો કયા એનો એક ક્રમ છે, પાછો એક ક્રમ પ્રમાણે એક પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું એ પ્રકારનો ક્રમ છે. એ પ્રકારે આપણે સાધન કહો કે યોગ્યતા કહો અધિકારિત્વ કહો આંતરિક સંપત્તિ કહો એ આપણે કેળવતા જઈએ. આદૌ નિત્ય નિત્ય વસ્તુ વિવેક પરિગણ્યતે, તો પહેલા ચારમાં સૌથી પહેલા ગણના કોની થાય છે? નિત્ય નિત્ય વસ્તુ વિવેક, નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. વિવેક શબ્દની આપણે પહેલી દિવસે ચર્ચા કરી, વિવેક એટલે જુદા પાડવા. જ્યારે બે વસ્તુઓ પરસ્પર એવી ભેગી થઈ ગઈ હોય કે આપણે પહેલી નજરે એ બેનો ભેદ ન પારખી શકીએ, જેમ કે નીર અને ક્ષી દૂધ અને પાણી એવા ભેગા થઈ ગયા હોય કે આપણે એક જ રાગે, અથવા તો પેલા લોખંડના ગોળાના આપણે ભઠ્ઠીમાં તપાવીએ તો લાલ ચો થઈ જાય, એ લાલ જે આગનો ગોળો છે એમાં લોખંડ અને અગ્નિ બે તત્વ છે, પરંતુ પહેલી નજર આપણે એક જ દેખાય આગનો ગોળો. તો હવે આપણને જયારે કોઈક ઉપદેશ કરે કે આ ગોળ જે આકાર છે તો કોના છે? લોખંડના છે. અને લાલ રંગ છે એ અગ્નિનો છે. ત્યારે પછી આપણે મનમાં આ બેને જુદા પાડીએ, લાલ રંગ ધરાવનાર અગ્નિ છે, અગ્નિનો પોતાનો કોઈ આકાર નથી, અગ્નિ કેવો છે? નિરાકાર છે, લાલ રંગ ધરાવનારો છે. લોખંડ કેવું છે? ગોળ આકાર ધરાવનારો છે, લાલ રંગ ધરાવનારો નથી. એ પ્રકારે મનમાં આપણે બેને જુદા પાડીએ કે વિવેક. આપણે જીવનમાં નિત્ય અનિત્ય, નિત્ય અને અનિત્ય બે વસ્તુઓ છે. નિત્ય કોને કહેવાય? અવિનાશી અને વિનાશ થાય જ નહીં, જે હતું છે અને રહેશે. એવું તત્વ છે જે હતું છે અને રહેશે, એ નિત્ય છે, અમર છે, અજર છે, અમર છે, એવું એક તત્વ છે.
જે તત્વમાં આપણને રસ છે, જે તત્વ ખરેખર આપણે ઈચ્છીએ છીએ, જાણવા ઈચ્છીએ છીએ. પરંતુ આ નિત્ય તત્વ છે એ અનિત્ય સાથે ભેગું મળી ગયું છે. આત્મા કેવો છે? અજર છે, અમર છે, નિત્ય છે. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી, શસ્ત્રો છેદી ના શકે, અગ્નિ પાડી ના શકે, જળ ભીંજવી ના શકે, વાયુ શોષી ના શકે. તો ગીતામાં કેવું, આત્મા કેવો છે? અજર છે, અજો નિત્ય શાશ્વત, અજર છે, અમર છે, નિત્ય છે, શાશ્વત છે. એવું તત્વ છે આત્મતત્વ. પણ અનિત્ય સાથે આ દેહ કેવો છે? અનિત્ય છે. અનિત્ય કોને કહેવાય? આજે છે અને કાલે નથી. આજે છે ને પહેલા નહોતું, અને આજે છે ને કાલે નહીં હોય. શું કહેવાય? અનિત્ય. આત્મા આજે છે અને પહેલા હતો, આજે છે અને હંમેશા હશે. પણ અનાત્મા આ દેહ કેવો છે? આજે છે પણ પહેલા નહોતો, આજે છે ને ભવિષ્યમાં નહીં હોય. એ શું કહેવાય? અનિત્ય. એવા ભેગા થઈ ગયા છે. હું એવો શબ્દનો જયારે સર્વનામનો પ્રયોગ હું, ત્યારે એની અંદર આત્મા અને અનાત્મા બંનેનો સમાવેશ થઈ જાય. જયારે હું વિશે વિચાર કરું ત્યારે હું પુરુષ છું, સ્ત્રી છું, ફલાણો છું, એ પ્રકારનો વિચાર થાય ને મારા કહે છે. જેમ કહ્યું તમે, હું પુરુષ છું. પુરુષ કેવું છે? અનિત્ય છે, દેહ નો ધર્મ છે. આ હું છું નિત્ય છે. બે એવા ભેગા થઈ ગયા છે કે પહેલી નજરે બેને આપણે જુદા કરી શકતા નથી. અંતેથી આ બેને જુદા કરીને જાણવા, બસ જાણવાનું છે. કામ પતી ગયો, એટલું સારું છે. પેલા અનિત્ય ને નિત્ય બનાવવાનું નથી, કશું કરવાનું નથી. નિત્ય છે એને નિત્ય રૂપે જાણવાનું છે, અનિત્યને અનિત્ય રૂપે જાણીને બેને ભેગા નહીં કરવાના. બે ભેગા છે જ નહીં. આપણે એને આપનો ભેગા કરી દઈએ છીએ. ભેગા જો હવે વેદાંત શરૂ થાય, પણ જો અમારા તો શું છે? ઘડો છે. ઘડાની અંદર આકાશ છે, એને શું કહેવાય? ઘટાકાશ. વેદાંત બીજું દ્રષ્ટાંત આવ્યો, રજુ સર્વ. બીજું કયું દ્રષ્ટાંત? ઘટાકાશ. આ ઘડો છે, ઘડામાં આકાશ છે. આ ઘડામાં જે આકાશ એને શું કહેવાય? ઘટાકાશ. બરોબર. કોને ઘટાકાશ કહેવાય? ઘણાની અંદર જે આકાશ છે. મને કહો, ઘણાની અંદર આકાશ છે કે આકાશ અંદર ઘડો છે? એવું શું? કોના? ઘણાની અંદર આકાશ છે કે આકાશ ની અંદર ઘડો છે? શું છે? આકાશ ની અંદર ઘડો છે. લો ભાઈ, તમે શું કહો? ઘણાની અંદર આકાશ. કોને ઘટાકાશ કહો? મને કે અંદર શું થાય છે? શું છે? ખબર પડે. આમ કરો ને, આ વસ્તુ તો નક્કર છે. આમાં એ જાણે કે આ ઘણા ની અંદર છૂટું પડી ગયું. ત્યાં ખબર આ અંદર હવે આપણા છૂટી થઈ ગઈ ત્યારે કઈ જગ્યા છે. આમ હું આમાં બતાવું તો અંદર ખરે ગરબા છે. શું છે અંદર? એનો તાજ ના મળે ત્યાં સુધી આગળ વધી શકો. એટલે મારે જોવું પડે તૂટી ગયો. શું થયું છે? ખકડે છે, ખકડું નથી પડે. તો કેવું આપણને આ થયું? મેં જયારે પૂછ્યું કે આકાશ ક્યાં છે, તરત જ જવાબ મળ્યો, આકાશ ઘડાની અંદર છે. આ ઘડાએ જાદુ કર્યું. શું દાદા કર્યું? આપણામાં આ પ્રકારનો ખ્યાલ જન્માવ્યો કે આકાશ ઘણાની અંદર છે. થોડો વિચાર કરતો ખબર ના ના ભાઈ, આકાશ ઘણા ઘણામાં નથી, પણ ઘણો આકાશમાં છે. હકીકત શું છે? ઘણો આકાશમાં છે. પરંતુ આ ઘણો આપણામાં કયા પ્રકારનો ખ્યાલ જન્માવે છે? આકાશ ઘણામાં છે.
તો કે આકાશમાં જ અવખ્યાલ જન્મ્યો કે હું ઘડામાં છું, એવી કલ્પના કર. આપણને તો વાંધો નથી, પણ આકાશ ને એવું થઈ જાય કે હું ઘડામાં છું. એટલે શું? હું ઘડા પૂરતું મર્યાદિત છું, ખરું કે નહીં? બસ મારી વ્યાપકતા ક્યાં સુધી છે? આ ઘડાની દિવાલો સુધી. એથી બહાર હું નથી, એની અંદર માત્ર છું. એની બહાર જે આકાશ છે એ કરતા હું જુદું, અને એ મારા કરતા જુદું. હું બહાર ના નીકળો છો, બહાર ખબર નહીં શું થશે. પછી પાછું બીજો ઘડા માં બીજા ઘડા, એ તો બહુ ઘડાઈ જવાના, ચાર પાંચ છ ઘડા હતા. બીજો હોય આ ઘડાની વાત થઈ ને, એટલે પછી બધું હિન્દુસ્તાન મંગાવ્યા બધા. કારણ કે પેલા ઘણા બધા જતા રહ્યા ઘણા, એટલે પછી છ ઘણા મળે, મોટો વચ્ચે ના મળે, બહુ બધું ઘણા જાત જાતના બધા. પણ આ ઘણો છે એ પછી મોટા ઘણાની બાજુ મૂક્યો હોય તો શું થાય? હું પેલા ઘટાકાશ કરતા નાનું છું, પેલું મોટું છે, હું નાનું છું. આ મોટું નાનું એ પ્રકારનો ખ્યાલ જન્મવા માટે પેલા એ ખ્યાલ જન્મવો છે કે હું આની અંદર છું. જે વસ્તુ નથી, છતાં પણ આ ઘડો એ પ્રકારનો ખ્યાલ આકાશમાં જન્માવે કે હું આકાશની અંદર છું, આકાશ પૂરતું મર્યાદિત છું, અલ્પ છું, બીજા બધા આકાશ કરતા જુદું છું, તો બીજા ઘટાકાશ કરતા જુદું છું. એ ઘડો મોટો હોય તો આ બિચારા બહુ સંકોચ અનુભવે, શરમ અનુભવે, લઘુતા અનુભવે, અને આમ બિચારો છુપાઈ જવાનો પ્રયત્ન કરે. નાનકડું પેલું આવે કુદરી દાદાગીરી કરે કે હું કઈક છું. એટલે આ ઘટાકાશમાં કેવી જાત જાતની બધી ગ્રંથિઓ ઉદભવે, મહાન છું, અલ્પ છું, દુઃખ વગેરે વગેરે. બિચારું પીડા ખરેખર એ નાનું મોટું છે ખરું? ઘટાકાશમાં નાનાપણું મોટાપણું છે ખરું? નથી. આકાશમાં નાનાપણું નથી, મોટાપણું પણ નથી. એક ઘટાકાશ બીજા ઘટાકાશ કરતા જુદું પણ નથી. કે ઘડો કે આકાશમાં કોઈ પ્રકારના વિભાગ ના કરી શકે. છતાંય પણ આ ઘડાની ઉત્પત્તિ થતા જાણે કે ઘટાકાશ ઉત્પત્તિ થઈ, અને એને કારણે આના અનેક ગ્રંથિઓ જન્મી. એટલે શું કરવાનું? વિવેક કરવાનો. શું વિવેક કરવાનો? હું કોણ છું? હું તો આકાશ છું. આ ઘણાની દિવાલોની અંદર હું નથી, આ દિવાલો મારી અંદર છે. તો વિવેક કરે બસ એટલું જ કરવાની જરૂર છે. આ ઘટાકાશ છે, બધા પ્રકારની ગ્રંથિઓમાંથી, અલ્પતામાંથી મુક્ત થવા માટે મોટા બનવાની જરૂર નથી. પ્રયત્ન તો બહુ કરે છે. મારા સ્વામી બહુ મોડી મોડી કથાઓ કહેવા છે એ ઘટાકાશ હતું. બહુ બિચારું એને અંદર બહુ થાય કે કેવું નાનું છું જણે. એટલે એને શું કર્યું કે એક સિદ્ધિઓ પ્રાકિક બધી બહુ જાત જાતના યુવક પ્રાણ એવો કરે, મોટું થયું. એક લીટર નો ઘટાકાશ પાંચ લીટર નો થયો, એટલે દસ લીટર નું મોટું આકાશ આવે. ઘટા ઘડો આવે ભાઈ, પાછું ભાઈ મોટું પડું થયું, પાછું મોટું થયું. એમ કરતા કેટલું મોટું થાય પણ એ કાંઈ આવે લીટર. એનો અંત છે ને, એ પ્રક્રિયા શું છે? મોટા થાવ, મોટા થાવ. કેટલા મોટા થવું પડે આકાશે? કેટલા મોટા થવું પડે તો એને લાગે કે બસ હું બરોબર થઈ ગયો. ગમે તેટલું મોટું થાય તો પણ એ નાનું જ રહેવાનું. કારણ કે એની મર્યાદા તો રહેવાની, અંદરની ઈચ્છા શું કહેવાય છે? મારે અમર્યાદિત થવું છે, મારે અમાપ થવું છે, મારે અસીમ થવું છે, મારે અનંત થવું છે. એની ઈચ્છા ક્યાં? એનો સ્વભાવ છે. સ્વભાવ આકાશ અનંત છે, નિરાકાર છે, એનો સ્વાભાવિક છે. મારે અમાપ થવું છે, એ બિચારું મોટું થવા જાય. કોઈ એનું નામ સંસાર? બીજું કોઈ ઘટાકાશ આવે, ભલે ને આટલું મોટું ને પેલું નાનું હોય, પણ એક વાઇઝ ઘટાકાશ, એક જ્ઞાની ઘટાકાશ આવે અને કહે કે ભાઈ તું ઘટાકાશ તો આકાશ છે. ટ્યુબલાઇટ થાય, હું ઘડામાં છે, ઘડો મારામાં છે.
એટલે આકાશ એ મોટા અનંત બનવાની જરૂર કે અનંત છે જ, પરંતુ પોતાનામાં કોઈક રીતે આવી મર્યાદા અલ્પતાનો આરોપ કરીને પોતે કોઈ કારણ વગર દુઃખી થાય છે, એને એ દુઃખ મુક્ત કરવા કારણ દૂર કરીએ. કયું કારણ? પેલો અધ્યારોપ, વિવેક કરવો પડે. તેમ આ આત્મ નિત્ય છે, આ ઘડો છે. કેવો ઘડો? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ નો ઘડો એ કેવો છે? અનિત્ય છે. આ ચૈતન્ય આત્મા તો વિશાળ છે, સર્વવ્યાપક છે. જેમ આકાશ સર્વવ્યાપક છે, પોતાને ઘડાની અંદર હોય માને અલ્પતાથી પડાય તેવી રીતે આ ચૈતન્ય તો અનંત છે, એક છે, અદ્વિતીય છે. છતાં પણ આ ઉપાધિ અત્યંત અલ્પ છે, જેને પોતે એની અંદર છે. પોતાએ કેટલી વ્યાપક કરેલી છે? માત્ર દેહ સુધીની જે છે, એની બહાર જે છે એ બધું મારા કરતા જુદું, હું એને કરતા જુદું. પછી બીજું પરમાત્મા નીકળે બીજા ઘણાની અંદર, પછી જોયે નાનું હોય તો મોટું ટૂંકમાં જાય તો બે આવે ને કે આપણે નક્કી અંદર થવાનું છે, તરત સરખામણી થવાની હે, પછી નિશ્ચય થવાનો કે હું મોટું કે મોટું, એ મોટું એ નાનું, તો એને ટૂંકમાં આપણે આ અન્નમ સંસાર ચાલે આજ કરે મારે આ બધા પ્રકારના સ્ટ્રેસ તનાવ દબાણ આ બધું કરવાનું આ જ છે. કેટલું કેટલી જરી કરુણતા છે જીવનમાં, આખો દરમિયાન કોઈ કારણ વગર પીડા જ કરે. ઘડાવતો અનંત છે બધા, એક ને તો બીજા રોજ જે ઓફિસમાં બીજા ઘડા હોય, ઘરમાં હોય બીજા ઘડા તો આવવાના, એટલે તુલના થયા જ કરવાની, એટલે એનામાં ગ્રંથિઓ જન્મ્યા જ કરવાના. તેમ ધ્યાન એ ને ઘડા હોવાના, તુલના થયા જ કરે. અંદર આપડે બહાર કશું ના દેખાડી જોયું, પણ અંદર તો આ બધી પ્રક્રિયા થયા જ કરે. એટલે માણસ બિચારા ગ્રંથિઓ પેલાયા જ કરે, અને પછી મોટો થવાનો પ્રયત્ન કરે, ધનવાન બને, પ્રતિષ્ઠિત બને, સત્તાશાળી બને, પેલો બને, આ બને, થોડોક સંતોષ મળે બીજા કરતા કરતા મોટો છું. પણ બીજું મોટું આવે એટલે ભાઈ હિન્દુસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર મોટા મોટા અમેરિકા પાછા વળી આવે, આપણો ગરીબ દેશ છે, ફરાન દેશ છે, પેલો રશિયા વાળા બધા દાદાગીરી કરીને જતો, ચાઇના વાળા બી દાદાગીરી કરીને જતો, આરો બિચારા મિયાની મેંગરી જેવા અહીંયા અંદર ઘર દાડે ગયો, બહાર આપણો શું ચાલે? જો મારી જાતને આનાથી માપતો હોઉં તો, અને એક તરે છે, એટલે આપણે કશું બનવાનું નથી, આપણે અનંત બનવાનું નથી, નિત્ય બનવાનું નથી, અનંત જ છે, નિત્ય જે છે એ જાણવાનું છે. બસ આટલું જ છે વિધાન, બીજું કઈ કરવાનું, આટલું જ કરવાનું. ધમાલ શું તમે કરો? કઈ જોઈ તો અનંત કે હજાર વાર કે પણ અંદર જતું નથી, એટલે પેલી તૈયારી જોઈએ કે મને એમ જયારે કહે કે તું અનંત છે, પૂર્ણ છે, ત્યારે મને ખાતરી થવી જોઈએ. તમે તો ગમે તો કહો, તમે તો કહો, હવે એમાં શું થઈ ગયું? આપણે માનતા નથી હોતા. લોકો ઘણી વાર આપણે પ્રશંસા કરે, આપણે વખાણ કરે, અને કહે તો આપણે મને ખાલી ખુશ કરવા જ કહે છે. આમાં એટલો બધો અંદર છે ને લઘુતા ગ્રંથિ એટલી બધી હોય છે, ઘણી વાર કોઈ આપણને આપણા વિશે કહે તો આપણે માનતા નથી હોતા, આ તો ખાલી આપણે ખુશ કરવા જ કહે. એટલો આપણે પણ આપણા માટે એવી જાતની એક લઘુતા ગ્રંથિ છે, એવી અલ્પતા. કોઈ મને કહે કે તું પૂર્ણ છે ત્યારે હા બરાબર છે એવું કહેવા પૂરતી તો જોઈએ ને, એનું નામ જ તૈયારી, આટલું જ તૈયારી. જયારે ગુરુજી મને કહે કે તું બ્રહ્મ છે, બસ થેન્ક યુ. મોટા સમાજ જયારે વાત કરે ઉઠી ગયો જતો રહ્યો, કેનો પરિસર ની અંદર પહેલા પહેલો પેલો જતો રહ્યો, બીજો એ બીજો એમને કે એવી રીત હતી, જો કેનો પરિસર ની દુઃખમાં દરેક એને પોતાનો રીત હોય છે. પ્રજો આટલું શીખ્યું ગુરુજી આ જતો રહ્યો, પછી એને આગળ જરૂર નથી.
આટલું શીખવું બીજું શું કરવા. એટલે આપણને આપણા વિશે જ કહેવામાં આવે ત્યારે આપણને લાગે વાત બરોબર છે, મારામાં તરત એ પ્રકાર નિશ્ચય જન્મે બસ કામ થઈ ગયું. હજાર વાર કે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, એ તો કયા કરે, એ તો પથ્થર ઉપર પાણી એટલે પેલા સ્વામીજીની વાત છે ને, સ્વામીજી આવે ચોમાસાની અંદર પ્રવચન કરવા માટે, બે મહિના ચાતુર્માસ હોય એટલે અભિધાન પ્રવચનો સવાસ્તાન થતા હોય, બધા લોકો બહુ સિન્સિયરલી આવતા હોય, સાંભળતા હોય. એ સ્વામી બધા રોક્યા આટલા દિવસો, એક સામે વ્યક્તિ આવીને બેસે રોજ, એને બહુ આમ જોયું કે વેદાંત નો બહુ આનંદ રહે છે, એટલે આમ ચહેરાથી ખબર પડે કે આ આનંદ લઈ રહ્યા છે, એવું સમજે છે. આમ ચાલુ મહિના એક દિવસ સાંજે ગયો, એક દિવસ મોડું પડી ગયેલું હતું, દુઃખી હતો, એટલે એક બે દિવસ જોઈને પછી સ્વામીજી એને બોલાવ્યો કે ભાઈ મને જરા મળે શું તકલીફ છે, કેમ આવું આવું છે, તો બહુ આનંદ લે છે આ વેદાંત ના પ્રવચન નો બધાનો, અને આ ચહેરા પર આવું દુઃખ કેમ દેખાય, શું વાત કરો સ્વામી. મારા દિવસ સાંજે આપણું પ્રવચન પૂરું થયું, બહાર ગયો અને કહે છે આપે જે પ્રવચન કરેલું એના જ હું તો એના નશામાં હતો. મારા જોડા કરી દીધા આગળ છે, જરા આગળ છે પાછળ મને ખબર પકડે બોચી પકડે, મેં કહ્યું મારા બુટ છોડે લઈ જાય છે, પણ મને ખબર પણ નહી, તો આપના પ્રવચન ના અસર માં જ હતો, એટલે પછી મેં નજર ગઈ એકદમ પેલા જીવન માં બુટ હતા અને જૂના હતા, નવા આટલો જ ફેરતો એવા જ હતા, પેલા મેં શોર કર્યો સામે એટલે મને આ ત્રણ દિવસ ઊંઘ નથી આપતી, એમને શોર ચોર કેમ કર્યો સ્વામી કે એક મહિના થી સવાર થાય હું તને કહું છું તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, એની અસર થતી નથી, એક વાર કરાય તો શું છે, તમે ઊંઘ નથી આપડે કયા વાક્યની આપણા પાસે શું અસર થાય, આપણે મનની સ્થિતિમાં આવેલી છે ને, આપણને તો ક્યાં ક્યાં કરે કે હું બ્રહ્મ છું એટલે તો જાણે કે પાણી આમ નીકળી જાય છે, એની કોઈ અસર જ નથી. કોઈ ના ડાઇનિંગ હોલમાં કશું કે, કોઈ રૂમમાં કશું કે, કોઈ આમ કરતા થયું મોડું ચડી ગયું ઉતરી ગયું શું થયું અંદર ત્યારે, એટલે આટલી આનું નામ છે તૈયારી યોગ્યતા. શું પેલું કે તું બ્રહ્મ છે બસ બસ મારા એ પ્રકારનો નિશ્ચય જન્મે આમ જોખા સાચી વાત છે, તું દેહ નથી, તું મન બુદ્ધિ નથી, તું આ નથી, તું દ્રષ્ટા છે, સાક્ષી સાચી વાત છે, સાક્ષી પણ તું ચૈતન્ય છે બરોબર છે, તું બ્રહ્મ છે અદ્વિતીય છે, એ કે સાચું જ કે છે, આપણા વિશે જ કહે છે અને આપણે સંમત થઈએ, એટલી જ જરૂર છે, કેટલું અઘરું છે. આવા બધા ભૌતિક શાસ્ત્રના જટિલ સિદ્ધાંતો સમજી લઈએ છીએ આપણે, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર કેટલા જટિલ સિદ્ધાંતો તરત સમજી લઈએ છીએ આપણે, આપણા વિષય કહે છે એ મગજમાં ઉતરતું જ નથી ને ઉતરે તો અંદર દ્રઢ થતું જ નથી. યેષુ સત્સ્વેવ સન્નિષ્ઠા યદા ભાવેન તિષ્ઠતિ સિદ્ધતે,
એ આ બધા આંતરિક તૈયારી હોય તો પછી આ વાક્યની અસર આપણા પર થાય તો જ્ઞાન જન્મે અને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. એ ન હોય તો આ શબ્દો અસર કરતા નથી. એટલે કહેવામાં આવ્યું કે આ પૂર્વ તૈયારી જરૂર છે. એમાં આવો વિવેક ની વાત કરવામાં આવે. નિત્ય અનિત્ય એક નિત્ય વસ્તુ છે, જીવનમાં અનિત્ય પણ છે, એને જુદા કરીને જાણવા. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક રહ્યો. એક વાર નક્કી થયું કે આ નિત્ય છે અનિત્ય છે તો પછી કોઈ અનિત્ય માટે કોઈ પકડી ના રાખે. એ તો અનિત્ય ને અનિત્ય જાણતા નહોતા માટે આપણને પકડી રાખતા હતા. જીવનમાં કેટલી વસ્તુ પકડી રાખી છે આપણે, છોડતા નથી. કેમ? મી સંગ્રહ સાફ કામમાં રાખશે તો પકડે. બધી વસ્તુ આપણે રાખી જ નથી. માણસ ઘર બદલે 10-15 વર્ષ પછી તો એને આખી ટ્રેન જોઈએ. પણ આ ઘરમાં આવ્યા ત્યારે અમારે કાર ની અંદર સામાન હતો, એપાર્ટમેન્ટમાં આવ્યા. બે વર્ષે બદલ્યો ત્યારે પછી આપણે ટ્રક જોઈએ, પછી બદલ્યો પાદળ આખી ટ્રેન જોઈએ. એટલું ભેગું ઘર ઘર કરીએ છીએ આપણે. કેટલી બધી વસ્તુ પછી તો એ ઘણા છે. માણસ સંઘરી સંઘરી થાકી જાય એટલે એમનું ધ્યાને ધ્યાને કરું. હું બધું મૂકી દે અત્યંત નજીક કિંમતે એ લાલા કેટલો ખર્ચો કરે લઈ જાઓ. ઘર લઈ જાવ પૈસા આપી દે. એ જ કહું છું કે એના ટૂંકમાં આસક્તિ એવી વસ્તુ છે ને આપણે તેવી રીતે કેટલી વસ્તુઓમાં આસક્તિ છે. કેમ કે ઉપયોગી છે, જરૂર પડશે. એ જ રીતે આ લોકો પેલી સેલ ને 33 પૈસા તમને મળશે ડિસ્કાઉન્ટ 101 રૂપિયામાંથી. હવે કુપોનમાં આવે, છાપામાં આવે, કાપી કાપી લઈ જાય. માતા પેલા કોઈ બુદ્ધિશાળી લોકો હોય. તમારે જે 33 પૈસા મળવાના છે એ છે હોય. વચ્ચે જેમ પસાર થાય કેટલી બધી વસ્તુ આજુબાજુ એમની પેન્ટમાં ભરેલું કેટલા પિક્ચરો ભરેલા હોય, કેટલી સિરિયલ એ કોઈ ભરેલું હોય, કામ લાગશે. અને હવે આસક્તિ આવી તું વા આવે તો કેવી વસ્તુ પકડી નાખીએ છીએ આપણે. નિરુપયોગી છે, બહુ જરૂર પછી એવું ન જાણવાને કારણે કેટલી વસ્તુ પકડી રાખીએ છીએ, સંગ્રહી રાખીએ છીએ. એ નકામી છે, નિરુપયોગી. નિરુપયોગી નહીં એટલું જ નહીં, પરંતુ દુઃખ આપનારી મારા બહુ જ રૂપ છે. એ ખોટ પર છોડી દે આપણે. અનિત્ય વસ્તુ બહુ જ રૂપ છે તો એનું ત્યાં થઈ જાય વૈરાગ્ય આવે. વિવેક માટે વૈરાગ્ય એમાં પછી હા મૂત્ર ફલભોગ વિરાગ. નિત્ય વસ્તુ માટે રાગ, અનિત્ય માટે વૈરાગ્ય. કઈ વસ્તુ અનિત્ય છે? આ લોકમાં ને પરલોકમાં જે કઈ વિષયનું સુખ મળે એ બધું અનિત્ય છે. એ ચર્ચા કરશે મારે મન ના જોઈએ મારે વૈરાગ્ય. એવું થાય ને એટલે બધો ઘણો બોધ જતો રહ્યો. એટલે એ બધી જે ખરેખર કામની વસ્તુ ન હતી, જીવનની અંદર જે બધી વસ્તુઓ ખરેખર મહત્વ ન હતી એને મહત્વ આપેલું હતું. એને કારણે જે બધો બોજ મન પર હતો એ જયારે એનું મહત્વ જતું રહ્યું વૈરા એટલે એને કારણે જે બોજ બધો બોજ જતો ને મન શાંત થઈ ગયા. મન શાંત થાય એટલે પછી ચંચળતા જતે એટલે ઇન્દ્રિયો પણ શાંત થાય. સમાધિ શક્ત સંપત્તિ મન અંતર્મુખ બને. સમજાય? ત્રીજી વખત આ પ્રકારે આપણું વ્યક્તિત્વ કેવું બને? એક સુગ્રથિત વ્યક્તિત્વ બને, જ્યાં એક સુમેળ છે, એક સંવાદિતા છે, મનમાં કેવું એ શાંતિ છે, આત્મસંતોષ છે, આત્મસ્વીકાર છે. પછી એવા મનમાં જિજ્ઞાસા જન્મે, ઈચ્છા જન્મે, એમાં અમુક સુકમ મોક્ષની ઈચ્છા તો છે પણ એ તીવ્ર બને. બાકી ઈચ્છાઓ કામની નથી એવું આપણે જાણીએ. બાકી બધી ઈચ્છાઓ જેને એક જ ઈચ્છા રહી જાય અમુક સુતમ એટલે સ્ફુટમ. આ પ્રકારે કે છે મનીષી બીજી મનીષીઓએ શાસ્ત્રનો અભ્યાસ કરે ને
આ ચાર જે સાધનો છે તારવ્યા છે એને વિધાનમાં સાધન ચતુષ્ટય સંપત્તિ કહે છે. સંપત્તિ એવી સંપત્તિ આંતરિક સંપત્તિ, એ બાહ્ય સંપત્તિ છે અને બીજી આંતરિક સંપત્તિ છે. તો ખરેખર જીવનમાં આપણે કઈ સંપત્તિ એકત્રિત કરવાની છે? આંતરિક સંપત્તિ, એને ભગવદ ગીતામાં દૈવી સંપત્તિ કહે. દૈવી સંપત્તિ માણસને બિચારાને બહારની સંપત્તિ મળે આકર્ષણ છે, તેથી આંતરિક સંપત્તિ તરફ કોઈ ધ્યાન આપતું નથી. ખરેખર કઈ સંપત્તિ આપણે કેળવવાની છે, એકત્રિત કરવાની છે, આવિર્ભાવ કરવાનો છે? દૈવી સંપત્તિ, આંતરિક સંપત્તિ. એટલે આ પ્રકારે સાધન ચતુષ્ટય સંપત્તિ કહે છે. આ ચાર સાધનોની બનેલી સંપત્તિ એ મોક્ષે પ્રાપ્ત કરવાની છે. એટલે ટૂંકમાં જે કહેવામાં આવ્યું કે પોતે પોતાનો ઉદ્ધાર કરો, આ સંપત્તિ કેળવી પણ ઉદ્ધારનું એક પહેલું પગથિયું છે. વિવેક, વૈરાગ્ય, આ વસ્તુ જાગૃત કરવી, કેળવવી, એ પણ ઉદ્ધારની પ્રક્રિયાના પગથિયા છે. અને આવી સંપત્તિ પ્રાપ્ત કરીએ એટલે જેટલે અંશે પ્રાપ્ત થાય વિવેક વૈરાગ્ય એટલે અંશે ઉદ્ધાર થતો જ ગયો. અને આ સંપત્તિ પૂરેપૂરી પ્રાપ્ત થાય તો 99% ઉદ્ધાર થઈ ગયો, પછી તો વાક્યની જ જરૂર છે. આ પ્રકારની પૂરો તૈયારી એને કરી છે એમ તો પછી જેમ શુક્રદેવને કઈ ક્યાં વનમાં જતા તને એક જ બ્રહ્મા પીડન નગર એક શ્લોક સાંભળ્યો, બસ કૃષ્ણ મારા ભક્તિ જાગૃત છે. એવા ઋષિની કથાઓ છે કે વાક્યમાં બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, અંદર તૈયારી હોય. પેલા કહે ને કે આમ તો પેલો ઘણી વાર કોઈ કાર્યક્રમ નું ઉદઘાટનમાં પછી દીપ પ્રાગટ્ય કરવાનો હોય, મિનિસ્ટર આવ્યા પછી દિવસ લઈ આપવાનો, પછી દીવો દીવો એવો હોય છે ને બહુ ઘીંદા આપડે સારું એટલે બહુ ઘીંદર કઈ એક તો પેલું થોડીક ત્યાં આગળ છે ને થોડું સૂકું હોવું જોઈએ તો જ પેલું આગ પ્રગટે એટલે બધું તળતળ તળતળ થયા જ કરે છે. લોકો એટલા નર્વસ થઈ જાય છે આમ 25 વાગ્યા એવું થાય એટલે પછી ઓનલાઈન પૂરી થઈ પછી એમાં તો ટૂંકમાં એ દીવો ક્યારે પડશે? જયારે દિવેટ છે ને એ સુખી માટે એમાં ભેજ હોય તો તરત થયા જ કરે દિવાળીમાં. ફટાકડા પેટો એની બધી પ્રશ્ન પ્રગટાવ્યા કરો એ થાય જ નહીં. તમારે તમારે ભેજ હોય ને અંદર દારૂ ખાવા એટલે ભેજ હોય એને વાત હોય ને તમે અંદર જો ભેજ હોય તેવી રીતે મનમાં આ બધો ભેજ હોય ને ટૂંકમાં આ આવી ચાર સંપત્તિ એટલે શું? ગન પાવડર, ટ્રાય ગન પાવડર ઇઝ રેડી. ગન પાવડર પછી આમ ચાપે એટલે જે ધરાવતો થાય એવી જરા દ્રષ્ટાંત આપે. આ બધું વિવેક વૈરા બધો રાગ દ્વેષ ભેજ અંદર ભરેલો છે. એટલે ગુરુજી બધી બિચારાને પટ્ટાનો પ્રયત્ન બહુ એ કરે તળતર એમ કહીએ. પણ આપણે આ પ્રકારે અંતઃકરણ તૈયાર કર્યું હોય રાગ બધી હવે જે આ બધે રાગ દ્વેષ મનિતાનો ભેજ દૂર થઈ ગયો હોય પછી ઉપદેશ કરવામાં આવે તો જરૂર સ્પર્શ કરે. એટલે જ કહેવામાં આવ્યું
જે હોય એ શું સત્સૈવ સંનિષ્ઠા, જે હોય તો સંનિષ્ઠા તત્વ નિષ્ઠા જન્મે, ન હોય તો ન જન્મે. એટલા માટે આ ચાર સાધનો વેદાંતમાં મહત્વને કહેવામાં આવે છે, સાધન ચતુર્ષ સંપત્તિ. આપણે એની કાલની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.